ચાલો ભાઈ, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. બહુ મોડું થઈ ગયું આ. બરાબર, રત્નાનો વિડીયો છે, બધા ધ્યાનથી જોઈ લેજો. બે રત્ના પૂછ્યા છે, ચાર ચાર માર્કની, આઠ માર્ક બેઠા લેવાના છે. કદાચ એક જ પૂછાય તો મને ગાળ આપવા નહીં આવતા, એટલે બે તો 99% પૂછાશે જ. બરાબર, એટલે આ પાકી કરીને જાઓ. ચાલો હવે જો આમાં છે ને રકમ આવી લખેલી હશે, આ ગયા વર્ષે પૂછાયેલી છે. આપેલ રેખાખંડનું 3:5 ગુણોત્તરમાં વિભાજન કરો અને રચનાના મુદ્દા લખો, આવી તમને રકમ આપેલી હશે. બરાબર, હવે અમુકવાર દીપક આમાં આ લોકો શું કરશે ખબર, કે અહીંયા આપેલ રેખાખંડની જગ્યાએ અમુકવાર એવું બી લખી દઈએ કે 10 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ એ બી દોરો અને તેનું આ ગુણોત્તરમાં વિભાજન કરો. તો એ લોકોએ કંઈ સ્પેસિફિકલી લખેલું હોય કે ભાઈ 10 સેમી લંબાઈનો રેખાખંડ દોરો તો તમારે એટલી લંબાઈનો દોરવાનો, અને આમાં તો એવું કંઈ લખેલું નથી. આપેલ રેખાખંડ લખેલો છે એટલે ગમે એટલી લંબાઈનો રેખાખંડ દોરવાનો અને પછી એનું 3:5 ગુણોત્તરમાં વિભાજન કરવાનું. આ ગુણોત્તરવાળી રચના એવું યાદ રાખજો, ખાલી બે રચના કરવાની છે, બે કે ત્રણ પટી જશે. ચાલો સ્ટાર્ટ જો. હવે રચનામાં છે ને સૌથી પહેલાં તમારે શું લખવાનો, પક્ષ. પક્ષ એટલે શું ખબર, કે જે આપેલું છે તે શું આપેલું છે, આપેલ રેખાખંડ એટલે કે રેખાખંડ એ બી આપેલ છે, એટલે બેઠું લખી દેવાનું કે રેખાખંડ એ બી આપેલ છે. બેઠું છાપીને આવજો, જરાક બી આમાં ભૂલ નહીં થવી જોઈએ. ખાલી અડધો કલાક જાગી જાઓ અને બેઠા 8 માર્ક લેવાના છે એક જ કલાકમાં. ચાલો આ સમજ પડી. કદાચ જો એ લોકો એવું લખેલું હોય આની જગ્યાએ રકમ આવી આપે કે ભાઈ 8.5 સેમી લંબાઈનો રેખાખંડ એ બી દોરો, આવું લખીને આપી દઈ, તો તમારે પક્ષમાં આવું લખવાનું કે 5 સેમી લંબાઈ એ સોરી 8.5 સેમી લંબાઈનો રેખાખંડ એ બી આપેલ છે. પક્ષ એટલે જે આપેલું હોય તે લખવાનું. આવડી ગયું? ચાલો હવે કોનો વારો? પક્ષ પછી શું આવે? કૃત્ય આવે. આમાં સાધ્ય નહીં આવે, આ પ્રમેય નથી. આમાં શું આવે? કૃત્ય આવે. કૃત્ય એટલે જે કરવાનું છે તે. બરાબર, તો અહીં મારે શું કરવાનું છે ભાઈ? 3:5 ગુણોત્તરમાં વિભાજન કરવાનું છે, એટલે લખી દેવા કે ભાઈ રેખાખંડ એ બીનું 3:5 ગુણોત્તરમાં વિભાજન કરવું છે. બરાબર ને, વિભાજન કરવું છે. ચાલો આટલું ક્લિયર જોઈ લો. પહેલાં એક માર્ક આનો જ મળી જાય. પક્ષમાં લખવાનું રેખાખંડ એ બી આપેલ છે અને કૃત્યમાં લખવાનું કે રેખાખંડ એ બીનું 3:5 ગુણોત્તરમાં વિભાજન કરવાનું છે. ચાલો આવડી ગયું. હવે સ્ટાર્ટ જો. હવે હું તમને શું કહું દીપક, મારી વાત સાંભળ જઈન, કે જેમ જેમ તમે અહીંયા દોરતા જાઓ ને તેમ તેમ રચનાના મુદ્દા લખતા જવાના. એ ભૂલ નહીં કરતા કે પહેલાં મેં આખી રચના દોરી કરું પછી મુદ્દા લખું, નહીં કામ ચાલે, ભૂલાઈ જાય. જે વસ્તુ મેં અહીં દોરા તે નીચે લખતો જવા. જો પહેલાં મારા હિસાબે આશરે મેં જગા છોડી દેવા, ફૂલ પાનું છોડી દેવાનું, તમારી મરજી એવું હોય તો. બરાબર, મને એવું લાગે છે કે આવી જાય તમે ડાયરેક્ટ અહીંથી આવું હેડિંગ મારું, જો મસ્ત લખવાનું અહીં હેડિંગ મારવાનું શું, રચનાના મુદ્દા. બરાબર, મુદ્દા કમ્પલસરી લખવા પડશે, એના જ માર્ક્સ છે. અને મુદ્દામાં કંઈ રોકેટ સાયન્સ નથી, જે આપણે કરીએ તે લખવાનું. ચાલો સ્ટાર્ટ. પહેલાં તો એ લોકોએ કંઈ લખ્યું નથી, એટલે આપણે આશરે કોઈ રેખાખંડ દોરી દેવાનો. મસ્ત પેન્સિલ એકદમ છીણેલી હોવી જોઈએ, કંજૂસીની કોઈ બી. બરાબર, ચાલો સ્ટાર્ટ. આમાં મારે ઓટો ફોકસ એક લખવાનું હતું, કંઈ નહીં વાંધો નહીં, ચાલો એ તો થઈ જશે. ચાલો સ્ટાર્ટ જો. પહેલાં શું કરું, આશરે રેખાખંડ શું દોરી દેવું, આશરે શું દોરી દેવું રેખાખંડ એ બી આશરે દોરવાનો, કેમ કે એ લોકોએ કંઈ લખેલું. ચાલો દોરી રહ્યા. કદાચ જો દીપક એ લોકોએ અહીંયા લખેલું હોય કે ભાઈ 8.5 સેમીનો દોરો, તમારે એટલા સેમીનો માપીને દોરવો પડે. હવે એવું નહીં પૂછતા કે સર 8.5 એટલે આમાં કાં આવે. બરાબર ને, 8.5 એટલે 8 અને પછી બીજા વચ્ચે. ચાલો આ રેખાખંડ નામ આપીને અહીંયા એ, અહીંયા બી. પેન્સિલથી દોરવાનું છે તો ગાભા કાલ લાખે માર્ક આપવામાં, બોલપેન્ડિકલ લું હોય તો. ચાલો જે આ દોર્યું એને બેઠું લખાવો. પહેલો પોઈન્ટ શું લખું કે હા, રેખાખંડ એ બી દોરો, આપણી ગામડી ભાષામાં લખવાનું બસ. ચાલો આટલું આવડું, પહેલાં શ્વાસ લઈ લો, શાંતિથી જોઈ લો. ચાલો ક્લિયર. હવે સાંભળો જોજે ધ્યાનથી. હવે છે ને ફૂટપટ્ટી ઉઠાવવાની, ઉઠાવી અહીંયાથી છે ને એક કિરણ AX દોરા. સર કેટલા ખૂણે દોરા? આશરે, એટલે કે આની અંદર હોવું જોઈએ બસ. આશરે આશરે જો, ધારો કે મેં દોરી દેવા આવી રીતે. બરાબર, આશરે અહીંયા રાખો તો બી ચાલે, એમ ગમે તે ચાલે, એમ નહીં દોરતા, એવું રોકેટ સાયન્સ નહીં જોઈએ. 90 કરતા નાનો એટલે લઘુ કોણ બનાવે તેવું. બરાબર, ચાલો એટલે જો આ રીતે મેં આશરે શું દોર્યું, કિરણ AX મોટું દોરી દેવાનું. બરાબર, અને અહીંયા છાનોમાંનો નામ આપી દેવા X. બસ, હવે આને તમને રચનાના મુદ્દામાં લખતા આવડવું જોઈએ, એ મેઇન છે. આ તમે શું દોર્યું, કિરણ AX દોર્યું, જે રેખાખંડ AB સાથે લઘુ કોણ બનાવે છે ને 90 કરતા નાના માપનો કોણ. બસ, એટલે આ રચનાનો મુદ્દો લખાવો કે શું લખવું જોજો ને ધ્યાનથી, કે રેખાખંડ AB સાથે, શાંતિથી જોજો, ટાઈમ જાય તો ચાલશે, બેઠા માર્ક લેવાના છે, લઘુ કોણ બનાવે તેવું કિરણ AX દોરો. બરાબર, ચાલો ક્લિયર આટલું, એટલે સુધી સમજ પડી. પાછો એકવાર મેં રિપીટ કરું છું, તમે બી બે કંઈ નહીં વાંધો, તમે વિડીયો જોઈ લેજો બાજુમાં જ બેસા. બરાબર, તમે ધ્યાન આપજો, એ બી સાથે લઘુ કોણ બનાવે તેવું કિરણ AX દોરો. એટલા સમજમાં આવ્યા છે? હા, ચાલો હવે સાંભળજો, આગળ વધીએ. ચાલો આટલું ક્લિયર બધાને? ક્લિયર ના જઈન? હા, હવે મારી વાત સાંભળો.
ધ્યાનથી સાંભળજો. હવે અહીંયા જોવાનું, જો એ લોકો અહીંયા ટ્વિસ્ટ કરશે, 3:5, 2:7 કંઈ બી લખી શકે. તમારે ટ્રીક હું યાદ રાખવાની કે અહીંયા 3 અને 5 લખેલા છે ને, તો પહેલાં એ બંનેનો સરવાળો કરો, તો 3 ને 5 8 થાય, એટલે અહીંયા 8 ટુકડા પાડવાના આશરે. એટલે જો આવી રીતે 8 ચાપ મારવાના, આ પરિકર લીધો આ રીતે, કેટલા જોઈ લો પાછા, 5 અને 3 છે એટલે 8 ચાપ મારવાના. જો અહીંયા 8:5 હોય તો 13 ચાપ સરવાળો કરવાનો. ચાલો સ્ટાર્ટ હે, કેટલા ચાપ, 8 ને જોજો એ પ્રમાણે એમ આશરે જોઈ લેવાનું, 1, 2, 3, 4 આવી જશે બરાબર ને. ચાલો સ્ટાર્ટ જોજો, હવે ધ્યાનથી જોજો. અલા ભાઈ કાં ફોન કરે અત્યારે, રત્ના રત્ના રત્નામાં. ચાલો આ 1 જોજો હે, મસ્ત ચાપ મારવાના, ચકલા નહીં ઉડાડવાના, પહેલાં કહેવું છું બેઠા માર્ક લેવાના છે. 2 રત્નામાં માર્ક એક બી કપાવવાની જુએ. 3 પછી આ 4 આવી રહેશે, કેટલા, 5, 6, 7, 8 પુનિત આપણી મરજી છે ની, આ તો થોડોક લાલા, હું તો કેવું કે નાના દોરાના કરતાં આને લંબાવી ગવાનું, આપણા પર ડિપેન્ડ કરે. ચાલો આટલી સમજ પડી પહેલાં મેં શું કર્યું, ક્લિયર છે આ સર? તમે જાતે જોઈ જોઈને ભણાવતા છો, ઠીક છે ભાઈ એ બી. ચાલો હવે આને નામ આપી દેવું, બધાને નામ આપી દેવું, એ પરથી અહીંયા A1, A2, A3, A4, A5, A6, A7, A8 હજુ બી કહેવું છું, 8 દોરવાના એવું નથી, અહીં લોજિક આના પર ડિપેન્ડ કરે, 3:5 છે એટલે મેં 8 દોર્યા. ચાલો આટલી પહેલાં બરાબર સમજ પડી, હવે આને પોઈન્ટ અને આને રત્નાના મુદ્દામાં લખવા છે, જે દોરો તે લખતા રહેવાનું. ચાલો રત્નાના મુદ્દામાં હવે શું લખું, પહેલાં શાંતિથી શ્વાસ લઈને વિચારી લેવું. જો ના અટકા કેન્દ્ર લીધું, જો સાંભળું સમજાવું, જો શાંતિ, જો કિરણ એ એક્સ પર મેં 8 બિંદુ લીધા બરાબર, એટલે આવું લખવાનું, જો કે કિરણ એ એક્સ પર, જો આ બધું સરખું છે, A1, A1, A2 એ બધા સરખા છે, એટલે જો આવું લખવાનું કે કિરણ એ એક્સ પર A1 = A1, A2 = A2, A3 ની સમજ પડી, આ બધું બરાબર છે, આ બધું બરાબર છે, લાસ્ટમાં આવું લખી દેવાનું કે બરાબર, અને પછી આવી રીતે ડોટ 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 પાડી દેવાને છેલ્લું લખી દેવાનું, કયું છે છેલ્લું, આવ્યું આ A7, A8 થાય બરાબર. તેવા કેટલા બિંદુ લીધા, તેવા 8 બિંદુઓ કેમ 8 લીધા તો અહીં બતાવી દેવાનું, કારણ કે 3 વત્તા 5 એટલે 8 થાય બરાબર. તેવા 8 બિંદુઓ કયા કયા 8 બિંદુઓ, A1, A2 ડોટ 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 અને છેલ્લે લખી દેવા A8 ના સ્થાન નક્કી કરો. ભાઈ શાંતિથી આ મુદ્દો જોઈ લો, પહેલાં ની સમજ પર ડાઉટ આવશે, આ રત્નાનો મુદ્દો બરાબર જોઈ લો. હા બરાબર, કિરણ એ એક્સ પર A1 = A1, A2 = A2, A3 = A7, A8 થાય તેવા 8 બિંદુઓના સ્થાન નક્કી કરો, એના નામ આપી દે A1, A2 · A8. ચાલો આટલી સમજ પડી બરાબર. હવે જઈને મારી વાત સાંભળો, આ જે છેલ્લું દેખાય છે ને A8 કમ્પલસરી આને B સાથે જોડી દેવાનો, આમાં કોઈ ડાઉટ નહીં, ક્લિયર ક્લિયર. જોજો આને એક્સને નહીં જોડી દેતા, ભૂલ કરી દેવું, છેલ્લું જે હોય ને A8 પુનિત ઉસકો જોડ દેને ગાઈસ કે સાથ, લાસ્ટ વાલે કે સાથ, આ ફિક્સ છે, આટલું ફિક્સ જ રહેશે કે છેલ્લાને આ છેલ્લા પોઈન્ટ સાથે બીને જોડી દેવાનું. એટલે અહીંયા શું લખા રત્નાના મુદ્દામાં, દેખાશે ને, હા શું લખા અહીંયા રત્નાના મુદ્દામાં, કોને કોને, A8 ને, ને A8 ને બિંદુ બી સાથે જોડો બરાબર. સૌથી આસાન તો એ હે પુનિત, 8 માર્ક લેના ખાલી 1/2 કલાકમાં. ચાલો આટલું પહેલાં શાંતિથી એકવાર જોઈ લઉં, A8 ને બિંદુ બી સાથે જોડો. ચાલો આટલી સમજ પડી. હવે તમે છે ને અહીંયા સૌથી ખરાબ લોચા મારી દેવો, હવે હું લોજિક છે ખબર પુનિત, અબ ક્યા કરના હે પતા હે સર, તુમકો ખુદ હી પતા નહીં, તુમ ખુદ દેખ રહે હો, હમકો ક્યા સમજાઓગે, અબ ક્યા કરના હે દેખ, ઇધર જો હોતા ના યે પકડને કા, 3:5 હે ના તો એ પહેલે 3 કો પકડને કા, સર ગુજરાતીમાં બોલો કે સોરી, અહીંયા 3:5 છે ને એટલે પહેલાં એક 3 લખેલા છે, એટલે આજે A3 દેખાય છે ને, ત્યાંથી મેં એક રેખા દોરા જે આને સમાંતર હશે. પાછું રિપીટ કરું, અહીંયા જોવાનું 3:5 છે એટલે પહેલાં 3 લખેલા છે, એટલે કે 3માંથી એક રેખા દોરા, 3માંથી જો અહીં એવું હોય તો ડોટ કર લાગુ, 3માંથી એક રેખા દોરા જે આને કેવી હોવી જોઈએ સમાંતર. હવે એ કંઈ ફૂટપટ્ટી લઈને એમ સમાંતર નહીં દોરી દેવાની, એની પ્રોસેસ આવે, એના માટે તમને ખબર ક્યાં કરના થાય, યાદ એ બતા, હા જો સાંભળો, એના માટે શું કરવાનું, પરિકરને આશરે ખોલવાનું, જોજો અહીંયાથી પહેલાં A8 પર મૂકવાનું બરાબર, જોજે આખા આશરે હે, એસે કરકે એક આર એકદમ ઝાખો ચાપ મારવાનો, પડી સમજ, મારી દીધો, મેં હવે જાતે ભૂલી ગયેલો છું, ટ્રાય મારું છું, અલા સર હું કરો છું ભાઈ. ચાલો અબ A3 પે આને કા બરાબર, આવી રીતે અહીંયા બી હું કરી દેવા ચાપ મારી દેવા, ચાલો ઝાખો રાખવાનો એકદમ, ચાલો મારી દો ચાપ,
હવે શું કરવાનું? હવે છે ને નઈ બેટે 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 અહીંયા આ લંબાઈ જો હું પાછો રિપીટ કરું, આમાં લોચા મારું વાપસ શું એ 8 પર રાખવાનું, આશરે એક ચાપ મારવાનો, એટલું જ માપ રાખીને એ 3 પર જઈને આશરે ચાપ મારવાનો. એ 3 પર કેમ, કેમ કે અહીં 3 છે એટલે. હવે જોજે, હવે છે ને આ માપવાનું, જો ખાસ જોજે, જોજે આ જોજે, આજે આ ચાપ છે ને આયરવા ચાપ, એ આ લાઈનને જ્યાં છેડે છે તે પકડવાનું અને આયરવા અહીંયા પકડવાનું, પડી સમજ? આટલું માપ લેવાનું. પુનિત ભાઈ સહી પડા રહા હું ના? મેરે કો સચમુચ ડાઉટ આ રહા હે, બહુ દિન સે ભૂલ ગયા હું યે. ચાલો આટલું માપ લીધું, ઇતના માપ રખ કે યહાં રખે, દેખો લોચા હો ગયા, પૂરા વિડિયો બેકાર જાયેગા યહાં રખને કા. વાપસ બોલતા હું, યે માપ લે લેને કા, ઓર યહાં પે એસે રખને કા, ઓર યહાં પે એસે ચાપ મારને કા. ક્લિયર? એ મેરા એકદમ ઇધર એન્ડ પે આ ગયા, વો મેને થોડા જ્યાદા ચલતા હે, સબ ચલતા હે, પડી સમજ? હવે આ બંને જ્યાં છેડે છે ને, આ જે બિંદુ મળ્યું ને બરાબર, આ જે બિંદુ સબકી બધું આ મિલેગી ભાઈ, ઇતને સારે લડકે દેખને વાલે વિડિયો યાર, બરાબર. આ તો ભૂલમાં મારું બિંદુ છોકરાઓ અહીંયા આવ્યું, બાકી તમારું એ નીચે કોઈ જગ્યાએ આવશે, કોઈ ફરક નહીં પડતા આવશે. એને ચાપ આ બરાબર બતાવી દેવાનું કે ભાઈ જોઈ લે, આ અહીંયા બંને ટચ કરે છે બસ. હવે આને શું કરે, આ પેલું જે બિંદુ છે ને જ્યાં ટચ કરે, એ જ એ બિંદુ અને એ 3 ને મેં આવી રીતે જોડી દેવા, પડી સમજ? બસ. અને આ જે બિંદુ મળ્યું ને અહીંયા શું નામ આપવું, અંદર આમાં ઘડી કાઢું નહીં, આને શું નામ આપી દઉં, સી. બસ ચાલો ક્લિયર? હું કહી રહ્યું સમજ પડી, પાછો રિપીટ કરું. અહીંથી આશરે એક ચાપ મારવાનો, એટલું જ લઈને એ 3 પરથી ચાપ મારવાનો, પછી આ માપ માપીને અહીંયાથી એમ માર દેવાનો, અને બંને ચાપ છેડે ત્યાંથી સીધી રેખા જવા દેવાની, ને ત્યાં નામ આપી દેવાનું સી. આ માટી જરાક માપ એમ તેમ મોટા લેવાઈ ગયા એટલે એકદમ ટચ આવી ગયો, તમને સમજ નહીં પડી. હકીકતમાં લોજિક છે ને એસે, મતલબ અહીંયા કોઈ જગ્યાએ એમ ટચ કરતા હશે. ચાલો ક્લિયર? હવે આને રચનાના મુદ્દાવાળા સ્વરૂપમાં લખવાનું છે. કેવી રીતે લખું બોલો? જો આજે આ રેખા આવી ને એ 3C, એ આને સમાંતર આવી કોને, એ 8B ને. હવે આને કેવી રીતે લખીએ બોલો? A3 ને. હા વેરી ગુડ. જો સાંભળજો પુનિત, જોજે આવું લખવાનું કે કયા બિંદુ મારી દોરી A3 માંથી, બરાબર. એટલે આવું લખવાનું કે બિંદુ A3 માંથી કોને સમાંતર હોય, A8B ને. A8B રેખા કને ને સમાંતર હોય તેવી રેખા, તેવી રેખા કઈ, આ A3C કઈ, A3C દોરો, બરાબર. જે જે આ AB ને ક્યાં છેડે C માં, જે AB ને બિંદુ C માં છેડે છે. બસ આ પૂરી રચના આ થઈ ગયું. આપણે AC નો 3 ને આ 5 થઈ ગયું, 3 જેમ 5 ગુણો 3 વિભાજન એમ, કઈ સમજ પડી? ક્લિયર થઈ છે? એટલે છેલ્લે લખી દેવાનું કે તેથી કયું બિંદુ, તેથી કયું આવ્યું વચ્ચે બિંદુ, તેથી બિંદુ C રેખાખંડ AB નું કયા ગુણોત્તરમાં, 3:5 ગુણોત્તરમાં વિભાજન કરે છે. અલા રત્નના મુદ્દા બધા દેખા કઈ નહીં, ચાલો આ તો ભૂલી જ ગયો મેં તો. વિડિયો રેકોર્ડ થાય છે મારા ભાઈ, ચાલો સમજ પડી આ. બસ હવે આ રચના પૂરી, આમાં બીજું કહું પૂરો, આ આખી રચના પૂરી. હવે આમાં ટ્વિસ્ટ શું કરશે ભાઈ, છોકરાઓ સમજી સાંભળી લેજો કે અહીંયા જેમ બદલી કાઢે તો લોજિક એ જ કે અહીંયા જે બે સંખ્યા આપેલી એનો સરવાળો કરવાનો, એટલા ચાપ મારવાના, અને જે પહેલી સંખ્યા લખેલી અહીં ત્યાંથી તમારે સમાંતર રેખા દોરવાની, અને એ રેખા કેવી રીતે દોરવાની એ યાદ રાખજો કે પહેલાં અહીંયાથી A8 પરથી આશરે ચાપ મારવાનો, ઉટનાઈ માપ લે કે A3 પરથી મારવાનો, પછી આ માપી લેવાને અહીંથી માર દેવાનો, વાત પૂરી. ચાલો હું આશા રાખું બધાને સમજ પડી જશે ભાઈ, મસ્તી મસ્તીમાં સમજાયેલું છે, કેમ કે રચના સિરિયસ થવા જેવું છે એની રચનામાં. ચાલો તો આ વિડીયો જોઈ લો, નેક્સ્ટ રચના જાગતો હોવા એમ તો જાગતો જોવા તો તરત જ અત્યારે થોડીક વારમાં મોકલા, બરાબર. રચનાના મુદ્દાને એકદમ કમ્પ્લીટ આવવું જોઈએ, આમાં એક બી માર્ક જશે નહીં. પક્ષ કૃત્ય અને રચનાના મુદ્દા એકદમ મસ્ત આવું આવવું જોઈએ. ચાલો બધાને ઓલ ધ બેસ્ટ, બીજી રચના મોકલું થોડીક વારમાં.